ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ગૌણ સમાજશાસ્ત્ર FYBA સેમ વનમાં પેપર નંબર એકમાં આપણે યુનિટ એક અને બેના વિશે માહિતી મેળવી લીધી હતી. આજે યુનિટ નંબર ત્રણ છે તેમાં પણ આપણે વ્યક્તિમત્તા, તેનું નામ છે, યુનિટ નંબર ત્રણનું નામ છે વ્યક્તિમત્તા. તેમાં આપણે પહેલા પોઈન્ટ વ્યક્તિમત્તાનો અર્થ, એના વિશે માહિતી મેળવી હતી, વ્યક્તિમત્તાના લક્ષણો એના વિશે જે માહિતી મેળવી હતી. હવે પછી જે વ્યક્તિમત્તા છે તેને ઘડતર કરવા અને તેના વિકાસ માટે અવરોધક પરિબળો છે એના વિશે માહિતી મેળવવાની છે. વ્યક્તિમત્તાના ઘડતર અને વિકાસના પરિબળો એમાં જોઈએ તો વ્યક્તિમત્તા છે એ વ્યક્તિમત્તાના ઘડતર અને વિકાસમાં છે ઘણા બધા પરિબળો એવા છે કે જે અવરોધરૂપ બની રહ્યા છે. વ્યક્તિમત્તા એટલે કે વ્યક્તિ છે એનું ઘડતર જન્મથી જે વારસામાં મળતી નથી, કે વ્યક્તિ છે એ સમાજમાં કયા વાતાવરણમાં રહે છે, તેને કેવું વાતાવરણ મળે છે તેના ઉપર આધારિત વ્યક્તિમત્તાનું દ્વારા એનું ઘડતર થતું હોય છે. જૂથ જીવન અને સમાજ જીવન છે એના વ્યક્તિમત્તાનો છે એ ક્રમે છે એનું ઘડતર થતું જાય અને એનો વિકાસ થાય છે. તો તેના વ્યક્તિમત્તા છે એના ઘડતરમાં અને વિકાસમાં જે અમુક પરિબળો છે એ ભાગ ભજવે છે તેના વિશે માહિતી મેળવવાની છે. તો પહેલું છે આનુવંશિક કે જૈવિક વારસો. આનુવંશિક અને જૈવિક વારસો છે એ વ્યક્તિને તેના માતા પિતા દ્વારા મળે છે, કે જન્મે ત્યારે તેના માતા પિતા દ્વારા છે એના તરફથી તેને આનુવંશિક વારસો મળે છે. આનુવંશિક વારસા દ્વારા છે વ્યક્તિના શારીરિક લક્ષણો, લિંગ, રંગ, ઊંચાઈ, વાળનો રંગ, બાંધવું, આ દરેક બાબતો એના પર આધારિત નક્કી થાય છે કે એના માતા પિતા દ્વારા જે છે એ મળે છે, જે સૂત્રો તેના દ્વારા. વ્યક્તિને જન્મથી મળતો આવો આનુવંશિક વારસો તેની વ્યક્તિમત્તાના ઘડતરમાં અને તેના વ્યક્તિ છે એના વિકાસમાં છે એ મહત્વનો ભાગ ભજવતું પરિબળ ગણવામાં છે, કે મહત્વનો ભાગ ભજવે છે. તો કે મનોવૈજ્ઞાનિકો છે એના મત મુજબ જોઈએ તો કે તે જૈવિક વારસા દ્વારા તે મળતી બાબતો, કે જૈવિક વારસા દ્વારા મળતી બાબતો તો કે સ્નાયુ પદ્ધતિઓ, ગ્રંથિઓ, જૈવિક ઈચ્છાઓ, શામિંગો, આવી અનેક ઘણી છે માનસિક લાક્ષણિકતાઓ વ્યક્તિમત્તાના ઘડતરમાં પણ આવી બાબતો છે એ ભાગ ભજવે છે અને એની વિકાસમાં પણ ભાગ ભજવતું જોવા મળે છે. જૈવિક વારસો છે તેમાં પણ તફાવતો હોય છે, જુદી જુદી વ્યક્તિઓ છે એનામાં વ્યક્તિમત્તાના છે એ તફાવતો જોવા મળે છે. દરેક વ્યક્તિ છે એનું વ્યક્તિમત્તાનું ઘડતર, એને આનુવંશિક વારસો છે એ પણ અલગ અલગ જોવા મળતો હોય છે. આનુવંશિક રીતે જોઈએ તો કે વ્યક્તિને છે એને રૂપાળું શરીર, સારી ઊંચાઈ હોય છે, સુંદર ચહેરો હોય છે, આકર્ષક આંખો હોય છે, ઘાટ હોય છે, આવું વ્યક્તિને મળેલું હોય તો તે વ્યક્તિ છે ગરુડતા એટલે કે ગુરુતાની લાગણી અનુભવતો હોય, કે સારું જે છે લાગણી અનુભવતો હોય છે. જ્યારે અમુક વ્યક્તિમત્તાના ઘડતરના વિકાસમાં છે એ ભાગ ભજવતું હોય છે, તો કે એનાથી વિરુદ્ધની વ્યક્તિ જોઈએ તો એ આનુવંશિક રીતે છે એ કદરૂપો દેખાવ એટલે કે એના માતા પિતા છે અથવા તો એના અમુક અંગો અથવા તો એના વારસામાંથી તેને મળતા હોય છે, તો કદરૂપો દેખાવ, અનારસક ચહેરો, ઢીંગળાપણું કે ખોટખાપણ વાળું, તે કે કોઈને કોઈ વ્યક્તિ છે એનામાં આવી જે વ્યક્તિમત્તા મળેલ કે એને જે આવી રીતના મળેલા હોય છે આનુવાંશિક, તો તેવી વ્યક્તિ છે હીનતા અથવા તો લઘુતાની લાગણી અનુભવે છે. તો એ કંઈક સ્વાભાવિક બાબત જ છે કે જે સ્વાભાવિક રીતે વિકાસમાં તે અવરોધરૂપ બને છે, તો અવરોધક બને છે. તો વ્યક્તિની છે એને વારસામાંથી મળતા અમુક રોગો હોય છે, કે દાખલા તરીકે જોઈએ તો ઘણા બધા લોકો કે ક્ષયનો રોગ અથવા તો ડાયાબિટીસ કે છે તે એને વારસા દ્વારા મળતા હોય છે. તો આવી રીતના છે એ પણ એને સ્વાભાવિક રીતે એના વિકાસમાં અવરોધરૂપ પરિબળ બનતા હોય છે અને એ રોગોના કારણે પણ ઘણી રીતે છે એ વ્યક્તિમત્તાના વિકાસમાં અવરોધરૂપ બનતા હોય છે. આનુવંશિક અને જૈવિક વારસો છે એ વ્યક્તિમત્તાની છે કાચી સામગ્રી ગણાય છે. જેમ કે આપણે શાકભાજી હોય છે એ આપણે શાકની કાચી સામગ્રી છે, તેવી જ રીતના જૈવિક અને આનુવંશિક છે વ્યક્તિમત્તાની કાચી સામગ્રી ગણવામાં આવે છે. તે વ્યક્તિમત્તાના ઘડતરમાં છે એ વિકાસમાં એકમાત્ર નિર્ણાયક પરિબળ નથી,
પણ વ્યક્તિમત્તાના માત્ર જૈવિક ઘટના પણ ગણાતી નથી, કે જૈવિક ઘટના પણ નથી. તેના ઘડતર અને વિકાસમાં જોઈએ તો અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે. ખાલી જૈવિકને આનુવંશિક જ નહીં, પણ એ સિવાયના પણ પરિબળો છે એનામાં ભાગ ભજવે છે. તો બીજું પરિબળ એનું એવું જ છે કે જે ભૌગોલિક અને પર્યાવરણ, ભૌગોલિક પર્યાવરણ. તો વ્યક્તિમત્તા છે એના ઘડતર અને વિકાસમાં જેમ જૈવિક અને આનુવંશિક વારસો વિભિન્ન પરિબળો પૈકીનું એક પરિબળ ગણવામાં આવે છે, ત્યારે તેવી જ રીતના ભૌગોલિક પરિબળ પણ વ્યક્તિમત્તાના ઘડતર અને વિકાસમાં ભાગ ભજવતું જે છે પરિબળો પૈકીનું એક પરિબળ ગણવામાં આવે છે. તે નિર્ણાયક પરિબળ નથી. ભૌગોલિક પરિબળ છે એ નિર્ણાયક પરિબળ ગણવામાં આવતું નથી. તો કે ભૌગોલિક પરિબળ છે એ ભૌગોલિક પર્યાવરણના જે છે એ વિભિન્ન તત્વો છે, તો કે ઠંડી છે, ગરમી છે, વરસાદ છે, ભેજ છે, પ્રાદેશિક કુદરતી પરિસ્થિતિઓ છે, એ વ્યક્તિમત્તા છે એના ઘડતરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ ભજવે છે. અમુક પરિબળો પ્રત્યક્ષ રીતે જોવા મળે છે અને અમુક પરિબળો છે પરોક્ષ રીતે ભાગ ભજવે. પ્રત્યક્ષ એટલે કે સામ સામે, અને પરોક્ષ એટલે કે કોઈ પણ ત્રીજું માધ્યમ કે કોઈ પણ વચ્ચે આવતું હોય તે. તો આવી રીતના છે એક કુદરતી સમૃદ્ધિ અને અછત છે તેવા પ્રદેશો. જો કુદરતી સમૃદ્ધ અને અછત એટલે કે એના સાનુકૂળતા અને પ્રતિકૂળ અસર એના પર જોવા મળતી હોય છે. જ્યાં જીવનનો છે આધાર એ કુદરત ઉપર જ હોય છે, કે જ્યાં કુદરતી પરિબળો કે વરસાદ ઉપર જ આધારિત હોય, કોઈ પણ કુદરતી પરિબળ પર આધાર હોય, તો એવા આદિવાસી જૂથો હોય છે, ગ્રામ જીવનના જે લોકો હોય છે એ ધાર્મિક શ્રદ્ધામાંથી કે કુદરતી તત્વો પર જે વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે, તે કુદરત ઉપર વધારે આધાર રાખતા હોય છે. જ્યારે અતિવૃષ્ટિ કે દુષ્કાળની જે છે એ ભાગ્યવાદી વલણ વિકસાવતા હોય છે, કે ભાગ્યવાદી વલણ એટલે કે ભૌગોલિક પર્યાવરણ છે એ વ્યક્તિના વલણો, એના વિચારો, એનું વર્તન, એની માન્યતાઓ જે વિકસાવવા માટે એક અથવા તો બીજા પ્રકારે ઓછા અથવા તો વધારે પ્રમાણમાં તે વધારે ભાગ ભજવતું હોય છે. વ્યક્તિ છે એના વ્યક્તિમત્તાના ઘડતર અને વિકાસ પર પણ ભૌગોલિક પર્યાવરણ ભાગ ભજવતું જોવા મળે છે. તેમાં અન્ય પરિબળો પણ ભાગ ભજવતા જોવા મળે છે. એક ફક્ત ખાલી ભૌગોલિક પરિબળના આવા બધા તત્વો જ નહીં, પણ એ સિવાયના તત્વો પણ ભાગ ભજવતા જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ છે સામાજિકરણ. હવે સામાજિકરણ છે એ સમાજ જીવનમાં જ શક્ય બનતું છે, કે સામાજિકરણ દ્વારા છે વ્યક્તિ પોતાનો સ્વનો કે પોતાની જાત વિશેનો ખ્યાલ વિકસાવી શકે છે, અથવા તો પોતાનો સ્વનો વિકાસ કરી શકે છે. સ્વ એટલે કે વ્યક્તિમત્તાનો વિકાસ, વ્યક્તિ પોતાના સ્વનો હું દ્વારા વિકાસ કરી શકે છે. બાળક આ દુનિયામાં છે પોતાનો દૈહિક જરૂરિયાતો છે, બાળક પોતાના દુનિયામાં છે એ દૈહિક જરૂરિયાતો સંતોષવા માટે તે પ્રતિક્રિયાઓ કરતા હોય છે. એક દેહ તરીકે તે એક પ્રવેશ કરે છે અને એના દ્વારા છે સતત વિકાસતા જે વલણો છે, ગમા અણગમા ધ્યેયો હોય છે, હેતુ હોય છે, ઢબ હોય, પોતાના વિશેના જે ખ્યાલો હોય છે, આ દરેક બાબતો છે એની સાથેનો એક સંકુલ, બાળક એક મનુષ્ય બને છે. આ બધા સંકુલો થાય અને એના દ્વારા છે બાળક એક મનુષ્ય તરીકે પોતાનો વિકાસ કરી શકે છે. અને સામાજિકરણ તરીકે આ લાક્ષણિકતાઓ છે એ પ્રાપ્ત કરવાથી તે છે એ પ્રક્રિયાથી તે વ્યક્તિ શું થાય છે સામાજિકરણ, અને તેને સામાજિકરણ કહેવામાં આવે છે. અને જોઈએ તો કે સામાજિકરણ વ્યક્તિમત્તાના ઘડતરમાં અને વિકાસમાં મહત્વનું પરિબળની પ્રક્રિયા ગણવામાં આવે છે. સામાજિકરણ છે એ શીખવવાની એક પ્રક્રિયા છે. બાળક છે એ જન્મે છે ત્યારથી તેનું સામાજિકરણ કરવામાં આવે છે. તે બાળક જન્મે ત્યારે પ્રાણીમાંથી તે માનવ બને છે. જ્યારે બાળક જન્મે ત્યારે તેને કશું ખબર હોતી નથી, તે પ્રાણી સમાન હોય છે, પણ તેનું સામાજિકરણ થવાથી તેની વ્યક્તિમત્તા જે છે એ ધરાવતો એક વ્યક્તિ બને છે. જન્મ સમયે બાળક છે એ માનવ બાળક સમાજના સભ્ય તરીકે જીવન જીવવા લાયક બનતો હોય છે, કે કોઈ ગુણો એનામાં ધરાવતો નથી, કે જન્મે ત્યારે તેનામાં કોઈ પણ પ્રકારના ગુણ ધરાવતો નથી, પરંતુ તેનું સામાજિકરણ થવાથી તે બાળક છે સમાજનો સભ્ય બની શકે છે. તો આવી રીતના સામાજિકરણથી બાળકના છે સામાજિક સાંસ્કૃતિક માળખામાં છે એ ગોઠવાય છે અને તે શીખતો થાય છે, પોતાના વર્તન કરતો શીખે છે. કિંગ્સલે ડેવિસ પણ એવું જ કીધું છે કે સામાજિકરણનું મૂળ રહસ્ય
એ છે કે તેના બળે છે વ્યક્તિમત્તાના ચોક્કસ આકાર ધારણ કરે છે અને તેના મનોતંત્ર દ્વારા કામ કરતું થાય છે. એનું મનોતંત્ર છે જે મન છે એ કામ કરતું થાય છે અને જન્મ સમયે બાળક છે પોતાના સ્વ વિશે કશું ભાન હોતું નથી, પરંતુ તે બાળક છે સમય જતા એટલે તેનું સામાજિકરણ થતા એ બાળક છે સમય જતા તે સામાજિક જીવન જીવતા જે સામાજિક જીવન જીવતા લોકો છે એ પોતાની આગવી પ્રતિભા જે પ્રતિભા છે એ ખીલવતો અને ખીલવે છે અને એ દ્વારા છે પોતાનું સામાજિકરણ કરતો થાય છે. અને બાળક છે એ હું કહેતો થાય છે કે હું કે સ્વ કહેતો થાય છે, એટલે કે આગવી જે આગવી પ્રતિભા તરીકે જોઈએ તો વ્યક્તિમત્તાની જે છે એ સભાનતાની એક નિશાની બની જાય છે કે જે જન્મે છે ત્યારે બાળક પ્રાણી સમાન હોય છે અને તે સમય જતા સામાજિકરણ થતા તે બાળક છે એ વ્યક્તિમત્તામાં ઘડતર થાય અને સભાનતાની નિશાની ઉદ્ભવે છે કે સભાનતાની નિશાની તરીકે ઉદભવી આવે છે. તો વ્યક્તિમત્તાના વિકાસમાં છે પોતાના સ્વ વિશેનો પોતાની આત્મછબી વિશેનો કે પોતાના વિશેનો મહત્વનો ખ્યાલ આવે છે. બીજું કીધું છે કે બાળક છે એનું સમાજીકરણ ન થાય તો તે વ્યક્તિમત્તાનો વિકાસ કરી શકે નહીં. સમાજથી જે અલગ પડી ગયેલા બાળકો કેટલાક એવા પણ કિસ્સાઓ છે કે સમાજથી અલગ પડી ગયેલા કિસ્સાઓ છે એ હકીકત રીતે પુરવાર કરી શકે છે, એ બાળકનું સામાજીકરણ થઈ ગયેલું નથી. તો એના સામાજીકરણ છે એના વિશેના કિસ્સાઓ વિશે પણ જે આપેલું છે, અમલા અને કમલાનો કિસ્સો, અન્નાનો કિસ્સો, આવા તો કે જે બાળકો છે સામાજિક પર્યાવરણથી અલગ પડી જાય છે તેનું સામાજિકરણ થઈ શકે નહીં અને તે સામાજિકરણ ના થાય તો તે સ્વ અથવા તો વ્યક્તિમત્તાનો વિકાસ પણ કરી શકે નહીં. તો એ બાળકોના કેટલાક કિસ્સાઓ હોય છે, અન્ના કમલા કાશ્મીર હાઉસર અન્નાની આવા ઘણા બધા કિસ્સાઓ છે. તો એમાં અમલા અને કમલાનો કિસ્સો અને અન્નાના કિસ્સા વિશે આપણે માહિતી મેળવશો. અમલા અને કમલાના કિસ્સા વિશે તમે ધોરણ 11 અથવા તો 12માં સમાજશાસ્ત્રમાં માહિતી મેળવી હશે, છતાં પણ આજે એના વિશે માહિતી મેળવી લે. અન્ના અને અમલા અને કમલા છે એ ભારતની બે ભારતમાં જ બની ગયેલો કિસ્સો છે અને અન્ના અને કમલા છે એ બે બાળકીઓ છે. તે સમાજથી અલગ પડી ગઈ હતી, તે 1920માં ઘટના બની ગયેલી છે કે બંને બાળકીઓ છે એ વરુની ગુફામાંથી મળી આવી હતી. આ બાળકીઓ છે અન્ના અને અમલા અને કમલા નામની બાળકીઓ છે. તે અમલા છે એ 2 વર્ષની હતી અને કમલા છે 8 વર્ષની હતી. ક્યારે? તો કે ત્યાં જે મળી આવી ત્યારના સમયની વાત કરી છે કે જે આ કિસ્સો બહાર આવ્યો ત્યારના સમયની વાત છે. તો કે થોડા સમયમાં અમલા છે એનું અવસાન થઈ ગયું છે એટલે કે મૃત્યુ પામી છે અને કમલા છે એ 9 વર્ષ સુધી મળી આવી હતી પછી જીવિત રહી હતી. ત્યાંથી કમલાનો અભ્યાસ થઈ શક્યો નહીં અને અમલાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કે તે જીવિત રહી હતી એટલે એના ઉપરથી આપણે એનું સામાજિકરણ વિશેનો ખ્યાલ મેળવી શક્યા હતા. બંને બાળકીઓ છે નાનપણથી જ છે એ સામાજિક પર્યાવરણથી છે અલગ પડી ગઈ હતી, કોઈ પણ કારણોસરથી તેનું સામાજિકરણ થઈ શક્યું ન હતું. કમલા મળી આવી ત્યારે 8 વર્ષની હોવા છતાં તે જે મનુષ્ય તરીકેનું એક પણ એનામાં લક્ષણ જોવા મળતું ન હતું. તે 4 પગે ચાલતી એટલે કે પ્રાણી સમાજમાં જ રહેલી હતી. વરુની ગુફામાં એટલે કે વરુ સાથે હતો તો પ્રાણીમાં જંગલમાં રહેતી હોવાના કારણે તે 4 પગે ચાલતી, ભાષા બોલતા આવડતી ન હતી. જંગલી પ્રાણીઓ જેમ જીવે છે તેવી રીતના એટલે કે તે પ્રાણીની જેમ જ માણસને જોઈ અને દૂર ભાગી જતી, એટલે કે પ્રાણી જેમ માણસને જોઈને દૂર ભાગે છે તેવી જ રીતના જે છે આ કમલા છે એ પણ દૂર ભાગી જતી હતી. તો વરુ જેવો છે એ ઘુઘરાટ કરતી એટલે કે વરુ જેવો અવાજ કરે છે તેવો જ અવાજ કરતી હતી. તો આ જે છે એ એનામાં લક્ષણો પ્રાણીના લક્ષણો જોવા મળતા હતા. એ તો કમલાના આ લક્ષણો પરથી એવું આપણે જાણી શકીએ કે સામાજિક જીવનના જીવવાથી એ સમર્થતા વિકસી નહોતી એટલે કે સામાજિક જીવન સાથે રહી નહોતી એટલા માટે એનામાં એ લક્ષણો જોવા મળ્યા નહોતા માનવ સમાજમાં જોવા મળે તેવા. તે જે છે એ કમલા મળી આવી ત્યાર પછી 9 વર્ષ સુધી તે જીવી રહી હતી. જે 9 વર્ષ સુધી રહી હતી તે સમય દરમિયાન થોડું એનું સામાજિકરણ થયું હતું, પણ કેવું? તો કે બાળક જેવું જ તે સામાજિકરણ થયું હતું.
તો કે તે બાળકની જેમ રીતભાત કરતા શીખી હતી, તે બોલતા કે ખાતા પીતા શીખી હતી, થોડા શબ્દો જે કહે નાનું બાળક બોલે તેટલા શબ્દો બોલતા શીખી હતી. તે મળી આવી ત્યારે તે પોતાના સ્વને કશું ભાન ન હતું. તે જ્યારે મળી આવી કમલા ત્યારે એનામાં જે કશું ભાન હતું જ નહીં, એનામાં સ્વનો એટલે કે વ્યક્તિમત્તાનો થોડો પણ વિકાસ થઈ શક્યો ન હતો. તો કે સામાજિકરણને કારણે તેના સ્વનો વ્યક્તિમત્તાનો વિકાસ થઈ શક્યો પણ કમલાનો કિસ્સો છે એ વ્યક્તિમત્તાના વિકાસમાં સામાજિકરણ તરીકે માનવીના જે છે એ ભાગ ભજવે કે સ્પષ્ટ થઈ શકે છે કે એનામાં સામાજિકરણનો જે છે મહત્વનો ભાગ ભજવે કે જો એ સામાજિકરણ થયું હોત તો તે માનવ સમાજ સાથે, પણ એનું સામાજિકરણ પ્રાણી સમાજ સાથે થયેલું છે. પછી કીધું છે અન્નાનો કિસ્સો. જે અન્ના છે એ પણ એક બાળકી છે, તે અમેરિકાના એક શહેરમાં બની ગયેલો બનાવ છે. તે 1938માંથી તે એક બંધ મકાનમાંથી મળી આવી હતી. તે ગેરકાયદેસર રીતે જન્મેલું બાળક હતું. 6 માસની ઉંમરે આ બાળકી છે એ તેની માતાને છે એકાંત એટલે કે એક ઓરડામાં પૂરી દેવામાં આવી હતી બાળકને, અને તે ઓરડામાં પૂરી દીધી અને બાળકીને દૂધ સિવાય કશું આપવામાં આવતું ન હતું, ફક્ત દૂધ જ. ટાઈમ ટુ ટાઈમ એને દૂધ આપવામાં આવતું હતું, તો એના માતા છે એના દ્વારા કોઈ પણ ઉછેરના જે છે એ આપવામાં આવતું ન હતું, ફક્ત દૂધ સિવાય બીજું કશું આપવામાં આવતું ન હતું. માનવના સંપર્કથી તે વંચિત રહેતું હતું, કોઈ માનવનો સંપર્ક થતો નહીં, ફક્ત એની માતા દૂધ આપે એટલો જ ટાઈમ એની સાથે સમય ગાળતી. તો કે સતત 5 વર્ષ સુધી એકાંત ઓરડામાં પુરાઈ દેવા, કે સતત 5 વર્ષ સુધી છે એને એકાંત ઓરડો છે એટલે કે એકલા ઓરડામાં તેને પૂરી દેવામાં આવી હતી. તો એના દ્વારા છે એ 5 વર્ષ છે એ પૂર્ણ થઈ ચૂક્યા હતા, એટલે કે 5 વર્ષ છે એને પૂર્ણ થઈ ચૂક્યા હતા. તે ખાતા પીતા બોલતા ચાલતા કશું આવડતું ન હતું, કે 5 વર્ષનું બાળક હોય છે એનામાં ખાતા પીતા બોલતા ચાલતા આવડતું હોય, પણ આ બાળકને આવડતું ન હતું. શા માટે? તો કે સામાજિકરણથી વંચિત રહ્યું હતું એટલા માટે. કે તે સામાજિક સંપર્ક મળ્યો ન હતો. ધીમે ધીમે તે બાળક છે એ સહાનુભૂતિપૂર્વકના જે સામાજિકરણના કારણે અન્ના બાળક છે એ થોડી રીતભાત શીખી શક્યું હતું, તે ખાતા પીતા ચાલતા બોલી શકે તેવા માનસિક વિકાસ જે પછાત રહ્યો હતો 5 વર્ષના બાળકમાં થાય એટલો થયો ન હતો. 4 વર્ષ સુધી છે એને સહાનુભૂતિપૂર્વકના સામાજિકરણથી છે આટલું તે શીખી હતી, પરંતુ એ 1942માં તે મૃત્યુ પામ્યું હતું. 1942માં તે મૃત્યુ પામ્યું હતું. તો આ કિસ્સાઓ પરથી આપણે એવું ફલિત કરી શકીએ કે માનવ છે એના વ્યક્તિમત્તાના વિકાસ માટે સામાજિક જીવનમાં છે એ લેવા માટે છે ભાગ લેવા માટે અનિવાર્ય છે. તો કે જો બાળક છે તેનું સામાજિકરણ થાય, સમાજના જીવનમાં જો તે ભાગ લેતો થાય અને વિવિધ વ્યક્તિઓ સાથે ક્રિયાઓ આંતરક્રિયાઓ વ્યક્તિઓનો સામાજિકરણ થાય તો જ તેનો વ્યક્તિમત્તાનો વિકાસ થાય છે, અને તેના વ્યક્તિમત્તાના વિકાસ દ્વારા છે તે અગત્યનું ભાગ ભજવતું પરિબળ છે એ સામાજિકરણ છે. ચોથો પોઈન્ટ છે સંસ્કૃતિ. વ્યક્તિમત્તાના ઘડતર છે કે વિકાસ છે એમાં ભાગ ભજવતું એક અગત્યનું પરિબળ છે એ સંસ્કૃતિ છે. પ્રત્યેક સમાજે છે એ જીવન જીવવા માટે એના પોતાના આગવા રીત રિવાજો હોય છે, ધોરણો હોય છે, મૂલ્યો ખ્યાલ હોય છે, ધર્મો હોય છે, ભાષા હોય છે, કુટુંબ જીવન હોય છે, આજીવિકા કે જીવન નિર્વાહની રીત હોય છે, સામાજિક નિયંત્રણની પદ્ધતિ હોય છે, બાળ ઉછેરની પદ્ધતિ હોય, આ વગેરે પદ્ધતિઓ હોય છે, આવા અનેકવિધ તત્વો છે એનું સંકુલ એટલે કે સંસ્કૃતિ, કે જે જીવનશૈલી જીવવાની રીત એ સંસ્કૃતિ કહેવામાં આવે છે. પ્રત્યેક સમાજમાં નવા જન્મતા બાળક છે એનું સામાજિકરણ કરી પોતાને સાંસ્કૃતિક માળખામાં છે બંધ બેસતો કરવાનું કામ કરે છે સંસ્કૃતિ. જન્મ સમયે બાળક માત્ર કાચી સામગ્રી જેવું જ હોય છે, જન્મ પછી તે સંસ્કૃતિમાં ઉછેર થાય છે કે સમાજમાં તેને આમ પરિવાર દ્વારા છે સંસ્કારો આપવામાં આવે છે અને સંસ્કૃતિના તત્વો તે ગ્રહણ કરે છે, અને તે બાળક છે એ મોટું થાય અને એક આદર્શ વિચાર ઉદ્ભવ કરાવે છે કે આદર્શ વ્યક્તિ તરીકેનું કામ કરે છે. સમગ્ર માનવ સમાજ છે એના માટે સાંસ્કૃતિક અનુભવો છે એક સરખા હોય છે,
બાળકનો છે, ઉછેર છે, એ વડીલો દ્વારા થાય છે. તેઓ પોતાનું જીવન છે એ કુટુંબમાંથી જે જીવતા હોય છે, ભાષા વડે પરસ્પરનો વ્યવહાર એ શીખતા હોય છે, ચાલતા હોય છે, એ વ્યવહાર ચાલવા આવતા હોય છે, કોઈ પ્રકારની સજા કે બદલાનો અનુભવ કરતા હોય છે. તો આવા બીજા અનુભવો જગતના ઘણા બધા માનવી હોય છે એ સમાન હોય છે, અને આ સાથે 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 છે એ પોતાના નવા સભ્યો છે એ કેટલાક આગવા અનુભવો દ્વારા પણ આપતા હોય છે. તો આવી રીતના છે એ સમાજના મોટાભાગના સભ્યોનું લગભગ સમાન અથવા તો અન્ય સમાજોની આગવી એક વ્યક્તિમત્તાનું ઘડતર થાય છે. તો કે એવા ઉદાહરણો પરથી તે વ્યક્તિમત્તાનું ઘડતર થાય છે એના એવા ઉદાહરણો પણ આપ્યા છે. તો કે યાદ છે તેમાં ડ્યુબોન આદિવાસી સમાજ છે તેના વિશેની પણ વાત કરી છે કે એમાં સાંસ્કૃતિક પર્યાવરણ છે શંકાશીલ જોવા મળે છે, કે ભયપ્રદ જોવા મળે છે, ઈર્ષાળું, ઝેરીલું, જનૂની, આવા ઘણા બધા કારણો છે તેમના માટેના સમાજની. દરેક જે ડોબું છે એક આદિવાસી જાતિ નામ છે. એ વ્યક્તિ છે એના વ્યક્તિમત્તાના ઘડતરના જે છે એમાં સ્વભાવમાં છે આવા તત્વો જોવા મળે છે. તો કે તો વ્યક્તિ છે પોતાના કુટુંબ છે તે સમાજની બીજી વ્યક્તિ પર વિશ્વાસ મૂકતી નથી. બીજા કોઈ પણ છે એ માણસ છે જાદુની શક્તિથી અથવા તો ઝેર આપીને ગમે ત્યારે મારી શકે છે, તેવા સતત ભય કે શંકાથી તે વ્યક્તિ જીવિત રહેતો હોય છે. અને તેમના સમગ્ર સમાજમાં સંસ્કૃતિના આવા તત્વો છે એ જોવા મળતા હોય છે. તેથી સમાજમાં જન્મેલા બાળક છે એનું વ્યક્તિમત્તા પણ એ જ રીતે જ ઘડાય છે, કે શંકાશીલ, ઈર્ષાળું, ઝેરીલું, આવા કોઈને કોઈ શંકાશીલતાથી જોવા મળતા હોય છે. તો તેનાથી પણ એક વિરોધનો બીજો એવો કિસ્સો આપ્યો છે કે જે છે જનુની આદિજાતિ સમાજ છે તેના બાળકો છે એને જન્મ છે એ આવકારદાયક માનવામાં આવે છે, કે બાળક છે એને પ્રેમેથી બાળકનો ઉછેર કરવામાં આવે છે, બાળકને કદી સજા કરવામાં આવતી નથી, બાળક સાથે સતત ને સતત સદવર્તનવાળો સમાજ છે એ સભ્ય સદવર્તન કરે છે. તો કે સમાજમાં ગુનાઓ આવા સમાજ છે એમાં સદવર્તનવાળો જ સભ્ય જોવા મળે છે, કે ગુનાઓ ભાગ્યે જ કે ક્યારેય જોવા પણ મળતા નથી, ઝઘડાઓ છે આ નામો નિશાન કે ત્યાં જોવા પણ મળતા નથી. જનુની આદિવાસી છે એવી વ્યક્તિ છે એને વ્યક્તિમત્તાનો સામાન્ય ખાસિયતો જોઈએ તો કેવી મળે, તો કે ત્યાં ખાનગી મિલકત બિન મહત્વ ગણવામાં આવે છે. કે વ્યક્તિ છે જનુની વ્યક્તિ છે એને વ્યક્તિમત્તાનો સામાન્ય રીતે જોઈએ તો કે સારા ગુણો જોવા મળે, બધી વસ્તુઓ બધા જ લોકો સહેલાઈથી મેળવી શકે છે, અને માતૃવંશી કુટુંબના સભ્યો હોય છે તે એક જૂથ તરીકે સાથે રહી અને મળીને કામ કરતા જોવા મળે છે, અને વ્યક્તિ છે પ્રતિષ્ઠાનો ખ્યાલ છે એનામાં પ્રવર્તતો નથી. કે વ્યક્તિ છે એ પ્રતિષ્ઠાનો જ ખ્યાલ, કે વ્યક્તિ છે સમાજનો વ્યક્તિગત રીતે પ્રતિષ્ઠા નથી મેળવતો પણ જૂથમાં જ જૂથનું કલ્યાણ થાય એવા કાર્યો કરે છે. તો કે જનુની આદિવાસી છે એ વ્યક્તિ છે કોઈ પણ ખોટું કામ કરતો નથી, સારા કાર્યો કરતો. જનુની લોકોનો વ્યક્તિમત્તા અને ડોબુ વ્યક્તિ લોકો છે એના વ્યક્તિમત્તાના સંપૂર્ણ ગુણો છે બંને કેવા છે, ભિન્ન જોવા મળે છે. તો કે ડોબુ વ્યક્તિઓ છે એની વ્યક્તિમત્તા છે શંકાશીલ અને અવિશ્વાસ હોય છે, જ્યારે જૂની લોકો છે કે જૂની આદિવાસીના લોકો છે એના વિશ્વાસ અને શ્રદ્ધા જોવા મળે છે. ડોબુ વ્યક્તિઓ છે એ કેવા છે, આ ડોબુ આદિવાસીના લોકો સતત અસલામતીનો અનુભવ કરે છે, જ્યારે જૂની જે આદિવાસીના લોકો છે સંપૂર્ણ રીતે સલામતીનો અનુભવ કરતા જોવા મળે છે. જૂની આદિવાસીના લોકો છે એ વ્યક્તિ છે એમાં ઉદાર, નમ્ર, સહકારપૂર્ણ, સાથે રહી અને તે ધોરણોનું પાલન કરે છે. તો આ રીતના જૂની અને ડોબુ લોકો છે એ બંને સમાજોમાં સંસ્કૃતિના તદ્દન વિરોધી પ્રકારના વ્યક્તિમત્તા ઘડાતું જીવન જોવા મળે છે, કે એનું વ્યક્તિમત્તા છે તદ્દન વિરોધ પ્રકારનું જોવા મળે છે. તો આવી રીતના એના ઉપરથી એવું કહી શકીએ કે વ્યક્તિમત્તાનું ઘડતર છે એ વ્યક્તિ છે એને કેવા વાતાવરણમાંથી મળે છે એના પર આધારિત હોય છે. જે છે એ દરેક સમાજ છે એ પોતાના સભ્યના વર્તન નક્કી કરતા હોય છે, જે સામાજિક ધોરણો ધરાવતા હોય છે તે ધોરણો વડે છે એ સમાજના સભ્યો છે એ વ્યક્તિમત્તા એનું ઘડાય છે. આ ધોરણો છે એ બાલ્યકાળથી જ તેને બાળક છે એને શીખવવામાં આવતા અથવા તો એને શીખવવામાં આવતા હોય છે, અને સાથે સાથે દરેક સમાજમાં એક
કે એક કરતા વધુ આદર્શ છે એ વ્યક્તિમત્તાના પ્રકાર ધરાવતા લોકો જોવા મળે છે. અને સમાજ છે આવા આદર્શ વ્યક્તિમત્તાના જે છે એની નકલ કરે અથવા તો એવું પ્રકારનું નકલ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવે છે. અને સમાજમાં છે દરેક વ્યક્તિ છે એ સમાજની સંસ્કૃતિ છે એ વ્યક્તિમત્તાના ઘડતર અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવતું ગણવામાં આવે છે. એક જ સમાજ છે અને એક જ સંસ્કૃતિ છે, બધી જ વ્યક્તિઓ છે એ વ્યક્તિમત્તા સરખા હોતા નથી. એક સમાજમાં વ્યક્તિએ છે એ વ્યક્તિમત્તા સરખી જોવા મળતી નથી. દરેક વ્યક્તિએ પોતાનું આગવું છે એ કહી શકાય એવું તત્વ હોય છે. અને વ્યક્તિમત્તા છે એ કેટલીક ખાસિયતો છે એનો તફાવત પણ ઉદ્ભવતો જોવા મળે છે. અને એના દ્વારા છે એ વ્યક્તિમત્તાના ઘડતર અને વિકાસમાં ઘણા બધા એવા પણ પરિબળો ભાગ ભજવતા હોય છે કે તે અવરોધરૂપ પણ બનતા હોય છે. અને વ્યક્તિમત્તા છે એના વિકાસ માટે જેવા અવરોધરૂપ પરિબળો છે એને સુધારે લેવા માટે પણ વ્યક્તિમત્તાના ઘડતર છે એને સારું વાતાવરણ ઉદ્ભવ કરવાથી કે સારું વાતાવરણ મળી રહે એવા પ્રયત્નો પણ કરવા જોઈએ. અને એવા પ્રયત્નો કરતા હોય કે જે સમાજશાસ્ત્રીઓ દ્વારા મનોવૈજ્ઞાનિકો દ્વારા છે એવા પ્રયત્નો કરે અને વ્યક્તિમત્તાનો સારો સમાજ માં બાળકો સારા ઉદ્ભવે કે સમાજમાં સારા કે સારા વ્યક્તિઓ આદર્શ વ્યક્તિ તરીકે ઊભા થાય એવા પ્રયત્નો પણ કરવામાં આવતા હોય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો આ યુનિટ નંબર 3 અહીં પૂર્ણ થાય છે. હવે ચોથા યુનિટ વિશે હવે પછીના લેક્ચરમાં માહિતી મેળવશું.